હું તમને આ વિડીયોમાં પ્રશ્ન પૂછવા માંગુ છું કે આ બંને કિંમતોમાંથી કઈ કિંમત મોટી છે, 22.9% કે વર્ગમૂળમાં 0.45? તમે વિડીયો અટકાવો અને સૌ પ્રથમ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર તે શોધવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જુઓ કે તે બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે. તો સૌ પ્રથમ આપણે કેલ્ક્યુલેટર વગર તેનો પ્રયત્ન કરીશું. આપણે અહીં કહી શકીએ કે 22.9% 22.9% એ 30% કરતા ઓછા છે. મેં અહીં યાદચ્છિક રીતે જ એક સંખ્યા પસંદ કરી છે. મેં 30% એટલા માટે પસંદ કર્યું કારણ કે તેની ગણતરી કરવી સરળ છે, તેનો વર્ગ શોધવો પણ સરળ છે. માટે આપણે એવું કહીએ કે આ 22.9% એ 30% કરતા ઓછા છે, અથવા આપણે એવું પણ કહી શકીએ કે તે 0.3 કરતા ઓછું છે. હવે આપણે આ 0.3 ની સરખામણી આ સંખ્યા સાથે કરી શકીએ. જો 0.3 આ સંખ્યા કરતા નાનો હોય તો અહીં આ સંખ્યા પણ આના કરતા નાની જ થશે. કારણ કે આ સંખ્યા 0.3 કરતા નાની છે, તો આપણે આ પ્રશ્નને કેમ ન બદલી શકીએ? તો હવે આપણે આ 0.3 ની સરખામણી વર્ગમૂળમાં 0.45 સાથે કરીએ. હવે આપણે આ બંને સંખ્યાઓની સરખામણી કરીએ. તેના માટે આપણે આ બંને સંખ્યાનો વર્ગ લઈ શકીએ. જો આપણે આ બંને રાશિનો વર્ગ લઈએ તો શું થાય? જો આપણે અહીં આનો વર્ગ કરીએ તો તે 0.3 × 0.3 થશે. 3 નો વર્ગ 9 થાય. અને આપણે એવી બે સંખ્યાઓનો ગુણાકાર કરી રહ્યા છીએ જેમાં દશાંશ ચિહ્ન પછી એક અંક છે. માટે અહીં ગુણાકારમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક આવે. આમ 0.3 નો વર્ગ 0.09 થાય. હવે જો આપણે આનો વર્ગ કરીએ તો તેના બરાબર શું થાય? તેના બરાબર 0.45 જ થાય. આમ 0.09 એ 0.45 કરતા સ્પષ્ટ રીતે ઓછું છે. માટે 0.3 નો વર્ગ એ વર્ગમૂળમાં 45 કરતા ઓછું થાય. તેથી 0.3 નો વર્ગ એ વર્ગમૂળમાં 0.45 ના વર્ગ કરતા ઓછું થાય. અને હવે તેના પરથી આપણે કહી શકીએ કે 0.3 એ વર્ગમૂળમાં 0.45 કરતા ઓછું થાય. જો આના કરતા નાનું હોય અને આના કરતા નાનું હોય તો તેના પરથી આપણે કહી શકીએ કે 22.9% એ વર્ગમૂળમાં 45 કરતા ઓછા છે. હવે તમે અહીં તેને બીજી રીતે પણ શોધી શકો. તેના માટે તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો. તો હવે આપણે કેલ્ક્યુલેટર લઈએ. આપણે કહી શકીએ કે 22.9% એ 0.229 ને સમાન જ છે. તેથી આપણે આ સંખ્યાની સરખામણી હવે વર્ગમૂળમાં 0.45 સાથે કરીએ. તેને આપણે બે રીતે કરી શકીએ. એક, મેં અહીં જે કર્યું તે પ્રમાણે આપણે આનો વર્ગ કરી શકીએ અને પછી જોઈએ કે તે 0.45 કરતા મોટું છે કે નહીં. તો આપણે અહીં આનો વર્ગ કરીએ. તમે જોઈ શકો કે આનો વર્ગ કરીએ તો આપણને 0.05 મળે છે, જે 0.45 કરતા નાનું છે. માટે અહીં આ સાચું છે. અથવા તમે બીજી રીતનો ઉપયોગ પણ કરી શકો. તમે અહીં આનું વર્ગમૂળ લઈ શકો. તો આપણે 0.45 નું વર્ગમૂળ લઈશું. તમે જોઈ શકો કે તે લગભગ 0.67 થાય છે. માટે અહીં આના બરાબર લગભગ 0.67 થાય છે, જેના બરાબર 67% થાય. અને તે આના કરતા સ્પષ્ટ રીતે મોટું છે. આમ તમે તેને ઘણી બધી રીતે કરી શકો. સંખ્યાઓનો અંદાજ લેવો સારી બાબત છે. તમે તેને તમારા મનમાં વિચારી શકો. જો તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરી શકતા હોવ તો તમે તેને આ પ્રમાણે વિચારી શકો. આશા છે કે તે તમને ઉપયોગી સાબિત થયું હશે.